નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશ્વવાળિયા. અપ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. આવતીકાલે અમિત શાહ ગુજરાતની મુલાકાતે. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ દુર્ઘટનાને લઈ ભાજપ નેતાઓએ મૌન શેખ્યું. રેમલ ચક્રવાતને કારણે ઉત્તરના રાજ્યોમાં પણ કેરળની સાથે ચોમાસાનું વહેલું આગમન. સમાચારો જોઈએ વિસ્તૃતમાં. લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર શાંત થતાની સાથે જ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ આકરા એક્શન ભાજપ દ્વારા લેવામાં આવે તેની પ્રબળ સંભાવના જણાઈ રહી છે. રાજકોટમાં ગત શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી અગ્નિકાંડની ઘટનામાં 27 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાથી દેશભરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આવતા સપ્તાહે ભાજપ મોટા નિર્ણયો લે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. રાજકોટમાં ગત શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની દુઃખદ ઘટનામાં 27 નિર્દોષ લોકો આગમાં ભળતું થઈ ગયા હતા. ભાજપના નેતાઓને આ દુઃખદ અને હૈયા હચમચાવી દેતી ઘટનાથી રતિભારનો પણ રંજ ન હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાઓએ લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસે જો ભાજપની રાજકોટ લોકસભા બેઠક અને દેશમાં જીત થશે તો તેની કોઈ જ ઉજવણી કરવામાં આવશે નહીં તે વાત કહેવા માટે ખાસ પત્રકાર પરિષદ બોલાવી હતી. જ્યારે પ્રજાના પ્રહરી એવા પત્રકારોએ અગ્નિકાંડ મામલે પ્રશ્નનો મારો ચલાવ્યો ત્યારે નેતાઓ ભાગ્યા હતા. આ હતા રાજકોટના મેયર કે જેમણે એક પણ જાતનો કોઈ જવાબ આપ્યો નથી. તેમણે ચાલતી પકડી લીધી છે. મીડિયાના લાખ સવાલ પૂછ્યા બાદ પણ તેઓ અહીંથી પોતાનું વાહન લઈને નીકળી ચૂક્યા છે. પ્રજાએ લીધા હતા, પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતા. આ લોકો પ્રજાનું દુઃખ સમજશે તેવી આશા સાથે ચૂંટીને રાજકોટ મહાનગરપાલિકાની ગાદીએ બેસાડ્યા હતા. પરંતુ આ રાજકોટના પ્રતિનિધિઓ છે કે જેઓ 30 લોકોના જ્યારે મોત નિપજ્યા હોય ત્યારે પણ એક પણ જાતના પ્રશ્નોનો જવાબ આપી શકતા નથી. ફક્ત ભાજપ વિજય સરઘસ નહીં કાઢે તે પ્રકારની જાહેરાતો કરવામાં આ પ્રતિનિધિઓને રસ હોય તેવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. રાજકોટમાં અગ્નિકાંડ જેવી ગોઝારી ઘટના બની છે જેમાં 30 વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેવા અરસામાં રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મેયર સહિતના જે આગેવાનો છે તેમણે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. ત્યાં તેમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા એવું જણાવ્યું હતું કે જો ભાજપ વિજય બને છે તો વિજય સરઘસ નહીં કાઢવામાં આવે, કોઈ પણ જાતની ઉજવણી નહીં કરવામાં આવે. ત્યારબાદ જ્યારે પત્રકારો દ્વારા તીખા સવાલો કરવામાં આવે ત્યારે તમામ નેતાઓએ ચાલતી પકડી હતી. હાલ તમામ નેતાઓ શહેર ભાજપ પ્રમુખની કેબિનમાં કેદ થઈ ગયા છે. પ્રવક્તા આપણી સાથે હાજર છે. રાજુભાઈ, આપને પૂછવા માંગીશ, ઘટનાને આટલા દિવસનો સમય વીત્યો, ભાજપે શું કર્યું, પદાધિકારીઓએ શું કર્યું આટલા દિવસ? અત્યારે આવી છે, હમણાં જ પત્રકાર પરિષદ પૂરી થઈ આવી છે. પાર્ટીના લોકો સાથે મળી અને પાછા વાત કરશું. પત્રકાર પરિષદમાં ફક્ત વિજય વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે, વિજયનો, એના સિવાય કશું કહેવામાં નથી આવ્યું, એક પણ સવાલનો જવાબ નથી આપવામાં. આપ પ્રવક્તા છો, આપ તો જવાબ આપો. અત્યારે આના વિશે મારી કોઈ કોમેન્ટ જ નથી. અરે રાજુભાઈ, જે રીતે અધિકારીઓ વિરુદ્ધ પગલા લેવાય, પૂછપરછ થાય, પદાધિકારીઓનું કેમ નહીં? પાર્ટીઓમાં એક નિર્ણય થયો છે કે આ દુઃખની વેળા છે, આફતની વેળા છે. જ્યારે લોકોના આંસુ રૂછવાની વાત હોય ત્યારે અમે કોઈ ઇન્ટરવ્યુ કે બાઇટ થી દૂર રહેશું, આવું પક્ષમાં નિર્ણય થયો છે. ઇન્ટરવ્યુ અને બાઇટ થી દૂર રહેવાની વાત છે તો અહીંયા પત્રકાર પરિષદ બોલવા પાછળનું શું કારણ? પત્રકાર પરિષદ તમને એક અમારે વાત કરવાની હતી, એ વાત કરી. શું વાત કરવાની હતી? કે અમે વિજય સરઘસ નહીં કાઢીએ, મોતનો મલાજો તો જાણું રાજુભાઈ, શું ભાજપના નેતાઓની કોઈની કાંઈ કશું જવાબદારી નહીં? લોકોએ ચૂંટીને અહીં સુધી મોકલ્યા છે, કોઈ જવાબદારી નથી આ પ્રતિનિધિઓની? મને માફ કરજો, આમાં હું હવે કોઈ કોમેન્ટ નહીં કરું. 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરાયા, હજુ પણ કોર્પોરેશનના 2 અધિકારીઓની પૂછપરછ. ભાજપનો પ્રવક્તા છું, આપ બંધાયેલા છો ને જવાબ દેવા માટે, આપ તો જવાબ આપો. સરકારનો નિર્ણય છે, સરકાર અને મહાનગરપાલિકા વાત કરી શકે. હું પ્રવક્તા છું અને પાર્ટીના સંગઠનાત્મક કોઈ વાત હોય તો. ત્યારે નેતાઓ જવાબ ન આપે, આપ તો પ્રવક્તા છો, સત્તાવાર રીતે આપને સત્તા આપવામાં આવી છે, જવાબ આપો. રાજુભાઈ જવાબ તો આપો. અરે આ રાજકોટ આ ખાસ છે ભાજપના, કે જેમની પાસે પણ જવાબ નથી, ફક્ત ને ફક્ત ફોટા પડાવવામાં વ્યસ્ત આ નેતાઓ ખરેખર જનપ્રતિનિધિ કહેવા લાયક છે કે નહીં તે પણ અહીં સવાલ ઉઠી રહ્યો છે. કેમેરા પર્સન ઇમરાન મેનન સાથે ગૌરવ રાજસી, અબ તક જનરલ, રાજકોટ. તમારે પત્રકાર પરિષદની દૃષ્ટિએ અમારા જવાબ લેવાના હોય, જે અમારા પ્રમુખ શ્રી એ કહેવાનું હતું એના માટે અમે તમને બોલાવ્યા હતા. અમારા
અમારા થોડાક સવાલોના જવાબો પણ આપ્યા. જે પ્રકારની રાજ્ય સરકારની માનની મુખ્યમંત્રીશ્રીની પોતાની દેખરેખની જે કાર્યવાહી શરૂ થઈ છે એના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો. જે આપના મનમાં હશે અથવા તો આપણા સીટના તરફથી જે કઈ ભલામણો આવશે એ તમામની સામે કાર્યવાહી થશે. એમને હજી કોઈની સામે આવશે ત્યારે થશે. કોણ જવાબદાર એને માટે જ આપણે સીટની રચના થઈ છે તો આપણે સીટના અહેવાલ સુધી રાહ જોઈએ. આટલું જ ખાલી કહેવાનું છે, કોઈને છોડવામાં નહીં આવે, આ વાત પણ નિશ્ચિત છે. જો એના અંગેના પુરાવાઓ હોય તો એની ચર્ચા કરાય, અન્યથા શું થાય છે. મારો આપનો બધાને પણ વિનંતી છે કે અત્યારે ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે, સરકાર ખૂબ ગંભીરતાથી પગલાં લઈ રહી છે, ત્યારે એની અંદર વ્યવધાન આવે એ પ્રકારની દિશામાં આપણે પણ નહીં જવું. એને માટે જ સીટ છે ને પેલા, એમાં જ આવશે આ બધા મુદ્દાઓ. અને એવા નહીં, એવા એવા એકમો સામે પણ એફઆઈઆર થઈ ગઈ, એવા એકમો સામે પણ એફઆઈઆર થઈ ગઈ જેની આપણે જાણ નથી કરી. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. ચોમાસાનું કેરળના કિનારે અને ઉત્તર પૂર્વના ભાગોમાં આજે આગમન થઈ રહ્યું છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ગઈકાલે જ કહ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે. 15 મેના રોજ હવામાન કચેરીએ કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી, જે મુજબ ચોમાસાનું ઘણું વહેલું આગમન થઈ ગયું છે. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા હતા, જેને લઈ પ્રભારી મંત્રી રાઘવજી પટેલ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાનો તાગ રાઘવજી પટેલે કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી મેળવ્યો હતો. આ ઉપરાંત હોસ્પિટલના અધિક્ષક સાથે ચર્ચા કરીને તમામ કામગીરીની જાણકારી મેળવી હતી. સમગ્ર બનાવ અંગે રાઘવજી પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. આજે રાજકોટના પ્રભારી મંત્રી તરીકે જે અતિ કરુણ ઘટના દુર્ઘટના બની છે એ અંગે જાત માહિતી મેળવવા અને થયેલ કામગીરીની સમીક્ષા કરવા માટે મેં આજે જિલ્લા કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી અને હોસ્પિટલના અધિક્ષકશ્રી આ બધાય સાથે વિગતવાર ચર્ચા કરી છે અને જે જે કામગીરી થઈ છે એની જાણકારી પણ મેં મેળવી છે. સરકારશ્રીએ આ દુર્ઘટનાને અતિ ગંભીરતાથી લીધી છે અને રાતોરાત અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા, એણે રાતે 3 વાગ્યા સુધી જાગી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી. બીજે દિવસે સવારમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ખુદ આવ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી આદેશો આપ્યા. એટલે આ રીતે સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે. મૃતકો પ્રત્યે સૌને સદભાવના હોય એ સ્વાભાવિક છે. એના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ સદગતિ આપે એવી હું પણ પ્રાર્થના કરું છું અને એના પરિવારજનોને આ આઘાત ઝીરવાની શક્તિ આપે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું. સરકારે મૃતકોના પરિવારજનોને જે સરકારે સહાયની જાહેરાત કરી હતી એ 24 જણાને ચૂકવાઈ ગઈ છે. માત્ર 3 જણાને ટેકનિકલ કારણોસર 3 જણાને સહાય ચૂકવાની બાકી છે. 93 લાખ રૂપિયા જેટલી સહાયની રકમ ચૂકવી દીધી છે. 27 મૃતકોના DNA ટેસ્ટિંગ કરી એના પરિવારજનોને એમની લાશો સોંપાઈ ગઈ છે.
એટલે આ રીતે સરકારે કામગીરી કરી છે, સીટની રચના કરી, આખા બનાવની તપાસ થશે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સરકારે જાહેરાત કરી છે. અને જવાબદાર જે પ્રાથમિક રીતે જે લોકોની જવાબદારી હોય છે એવા લોકોને સસ્પેન્ડ કરવામાં પણ આવ્યા છે. એટલે આ રીતે સરકારે ખૂબ ગંભીરતાથી આ બનાવને લીધો છે અને અસરકારક કામગીરી સરકાર કરી રહી છે. રાજકોટ ખાતે આઈટીઆઈમાં પ્રવેશ સત્ર 2024 ના વિવિધ કોર્સમાં પ્રવેશની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભાવનગર રોડ આજી ડેમ ચોકડી પાસે આવેલા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ માટે 13 જૂન સુધી વિવિધ કોર્સમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા તાલીમાર્થીઓને વિવિધ કોર્સની તાલીમ અપાય છે, ત્યારે તાલીમાર્થીઓ સફળ રીતે તાલીમ પૂર્ણ કરી વિવિધ કોર્સના એનસીવીટી અને જીસીવીટી સર્ટિફિકેટ મેળવી સરકારી નોકરી, ખાનગી કંપનીમાં સારા પગારે નોકરી મેળવી શકે છે તથા પોતાનો ધંધો પણ સ્થાપી શકે છે. આ અંગે વધુ માહિતી અપતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા આઈટીઆઈના પ્રિન્સિપાલ સહિતના પ્રતિનિધિઓએ પૂરી પાડી હતી. હું કેવી પટેલ, પ્રિન્સિપાલ આઈટીઆઈ રાજકોટ. રાજકોટ આઈટીઆઈની અંદર અમારી આખા રાજકોટ જિલ્લાની અંદર 14 આઈટીઆઈ છે. એ પૈકી રાજકોટની અંદર આજી ડેમ ભાવનગર જોડે રાજકોટ ઔદ્યોગિક તાલીમ સંસ્થા આવેલી છે, જે સૌથી જૂની અને સૌથી મોટી સંસ્થા છે, જેની અંદર લગભગ 29 પ્રકારના ટ્રેડ ચાલે છે, જેમાં જીસીવીટી અને એનસીવીટીનું માન્યતા મેળવેલી છે. એની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ તો હમણાં 10માનું રિઝલ્ટ બહાર આવેલું છે, તો 10મા પછીના જે તાલીમાર્થીઓ છે એમના માટે મેજોરિટી અમારા કોર્સિસ ચાલતા હોય છે, જેમાં કોઈને ઇલેક્ટ્રિકલ સાઇડમાં જોવો તો ઇલેક્ટ્રિશિયન છે, વાયરમેન છે, કોઈ ઓટોમોબાઈલ સેક્ટરમાં જોવો હોય તો મિકેનિક ડીઝલ, મોટર મિકેનિક વ્હીકલ, ઇલેક્ટ્રિકલ મિકેનિક વ્હીકલ જેવા પ્રકારના કોર્સ છે. એ પ્રમાણે HSI છે, હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર પણ છે, પછી કોઈ ડ્રાફ્ટમેન મિકેનિકલ, ડ્રાફ્ટમેન સિવિલ, સર્વેર, આવા વિવિધ પ્રકારના 29 જેટલા કોર્સિસ ચાલવામાં આવે છે, જેની અંદર ઇન્ટેક કેપેસિટી 2500ની છે અને દર વર્ષે લગભગ એની અંદર અમારે 1200-1500 જેટલા એડમિશન થતા હોય છે. અને ત્યારબાદ એડમિશન પૂરું કર્યા પછી અમારી પાસે ત્યાં પ્લેસમેન્ટ સેલ આપેલો છે, એ પ્લેસમેન્ટ સેલની અંદર મેજોરિટી 700-800 લોકોનું અમે દર વર્ષે પ્લેસમેન્ટ કરાવીએ છીએ. અને આ રાજકોટ છે એ મિકેનિકલ હબ છે, એટલે સૌથી વધારે ઇન્ડસ્ટ્રીઝ પણ અહીંયા આવેલી છે, એટલે આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ આઈટીઆઈ દરેક છોકરાને પ્લેસમેન્ટની અંદર પણ લાભ મળે છે, સાથે સાથે એપ્રેન્ટિસની અમારી યોજના ચાલે છે, એમાં પણ અમે એમને લાભ આપીએ છીએ. વધુમાં જણાવું તો નજીકની જે આઈટીઆઈ છે એમાં રાજકોટની અંદર એક મહિલા આઈટીઆઈ પણ આવેલી છે, કે જેની અંદર મહિલાઓ માટે પણ સ્પેશિયલ કોર્સિસ ચલાવવામાં આવે છે, કે જેને એમાં સ્વિંગ ટેકનોલોજીનો કોર્સ છે, બ્યુટી પાર્લરનો કોર્સ છે, એવા વિવિધ પ્રકારના કોર્સિસ હોય છે, કે જેની અંદર ધોરણ 10 પાસ કરેલું હોય એવા લોકોનો પણ એડમિશન મળે છે. સાથે સાથે એવું પણ છે કે જે તાલીમાર્થીઓ 10મા ધોરણની અંદર કદાચ એમને ઓછા ટકા આવ્યા છે અથવા એકાદ બે વિષયમાં ફેલ થયા છે અને હવે એમને ફર્ધર આગળ 11-12 અથવા બીજી કરતાં એને પોતે રોજગારી સાહેબ જવું છે, તો 8મા ધોરણ પાસ આઉટ અને 9મા ધોરણના પાસ આઉટના પણ બધા કોર્સિસ ચાલે છે, જેમ કે આર્મેચર મોટર રિવાઇન્ડિંગ, વેલ્ડર કમ ફેબ્રિકેટર, તો આવા પણ કોર્સિસની અંદર એ વિદ્યાર્થીઓ પણ એડમિશન લઈ શકે છે અને એનું પોતાનું 1 વર્ષનો કોર્સ કરી, 2 વર્ષનો કોર્સ કરી અને પોતે રોજગારીને કરી શકે છે. બાકી બીજું જણાવો તો રાજકોટની નજીકમાં એક ડિસેબલ આઈટીઆઈ પણ આવેલી છે, કે જેની અંદર જે ડિસેબલ બાળકો છે એમના માટે પણ વિવિધ પ્રકારના કોર્સિસ ચલાવવામાં આવેલા છે, તો ત્યાં પણ એ કોર્સ ચાલે છે. સાથે સાથે બીજું એ જણાવું કે રાજકોટમાં જે અમારી આઈટીઆઈની જે છે એમાં મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ પણ ચાલે છે, એટલે જે વુમન્સ ને અત્યારે જે બહાર આપણે પ્રાઇવેટમાં જઈએ તો 3500 પ્રમાણેનું એમના ફી થતી હોય છે, જ્યારે અમે નોમિનલ ફી 1200 રૂપિયા લઈએ છીએ, 10.5 કલાક એમને અમે ફિઝિકલ અમારી આઈટીઆઈની અંદર ડ્રાઇવિંગની ટ્રેનિંગ આપીએ છીએ અને અહીંયા જ ત્યાં જ અમારું લર્નિંગ લાયસન્સ સેન્ટર હોય છે, એટલે ત્યાં એમને એની ટેસ્ટ પણ એમને આપવાના થતા હોય છે. તો રાજકોટ જિલ્લાની અંદર જે પણ આવા તાલીમાર્થીઓ, વિદ્યાર્થીઓ જેને 10મું ધોરણ પાસ કર્યું છે, 8મું ધોરણ છે, 9મું ધોરણ છે, 12મું ધોરણ પાસ કરેલું છે અને એ લોકોને જ્યારે એડમિશનની હોય તો અત્યારે એડમિશન શરૂ થઈ ગયા છે અને 13 જૂન સુધી છે ઓનલાઈન પોતે એડમિશન કરી શકે છે. રાજકોટ જિલ્લાની બધી જે 14 આઈટીઆઈ અને દરેક આઈટીઆઈની અંદર પોતાના હેલ્પ સેન્ટર પણ બનાવેલા છે, એ હેલ્પ સેન્ટરમાં જાય છે તો એને જાતે પણ એને પોતે ફોર્મ ભરે અથવા એને ફોર્મ ભરવા માટેની સહાયતા જોઈતી હોય તો આઈટીઆઈની અંદર પણ અમે વ્યવસ્થા કરેલી છે, ત્યાં અમારા તજજ્ઞો બેઠા હોય છે અને એને પોતાને માર્ગદર્શન પણ આપતા હોય છે કે કયા ટ્રેડમાં એને જવું જોઈએ અને એનું ફોર્મ પણ એને વિનામૂલ્યે ત્યાં ભરાવી દેતા હોય છે. તો 13 જૂન સુધીની એની લાસ્ટ ડેટ છે. તો મારી સર્વે નમ્ર રાજકોટ જિલ્લાના દરેક તાલીમાર્થીઓ, વાલીઓને વિનંતી છે કે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અને એમને રોજગારી તાત્કાલિક મળી શકે એવું આજે અત્યારે માન્ય મોદી સાહેબનું જે સ્કિલ ઇન્ડિયાનું મિશન છે ને એની અંદર જે આપણે તત્કાલ રોજગારી જે અભિગમ છે એ પ્રમાણે એનું આ જે અમારી શ્રમ અને રોજગાર વિભાગનો
જે ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ છે એના દ્વારા જે રાજકોટ જિલ્લાની અંદર આઈટીઆઈ ચાલે છે એમાં આપ સૌએ અત્યારે એડમિશનની પ્રક્રિયા ચાલે છે તેમાં હાજર થવું અને એમાં બહુ પ્રકારમાં ફોર્મ ભરાય અને જાણકારી મળે એવા ઉમદા હેતુ સાથે આપ સૌને પુનઃ વિનંતી કરું છું કે ફોર્મ ભરવા માટેનો આપ અપને બધાને જાણ કરો. ધન્યવાદ. રાજકોટ ખાતે આર્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 1 જૂનના રોજ સાંજે 6:30 થી રાતના 9:30 કલાક સુધી શ્રી ત્રિમૂર્તિ બાલાજી મંદિર 150 ફૂટ રિંગ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા લોકોને લોહી પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અપતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ડોક્ટર ભાવનાબેન કક્કડ સહિતના સભ્યોએ પૂરી પાડી હતી. ડોક્ટર ભાવના કક્કડ, આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ. અમારું બ્લડ ડોનેશન કેમ્પ સિવિલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે એક ભાવે આયોજન કર્યું છે, જેમાં શ્રી ત્રિમૂર્તિ બાલાજી મંદિર છે 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલું છે, એમના સહયોગથી અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. 1 જૂને છે, એટલે હમણાં શનિવારે જ, અને સાંજે 6:30 થી 9:30 એનું કાર્યક્રમ છે. અમારું 50 થી 70 નું ટાર્ગેટ છે, બોટલ મળી રહે તો દર્દીઓને અમે આપી શકીએ. સિવિલ હોસ્પિટલમાં હું જ્યારે જતી ત્યારે મેં જોયેલું છે કે એ લોકોની દોડાદોડી હંમેશા રક્તની હોય છે, અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોનું સૌથી વધારે રજીસ્ટ્રેશન ગુજરાતમાંથી વધારે હોય તો આપણા રાજકોટ સિવિલ હોસ્પિટલનું છે. તો એ લોકોને દર મહિને બોટલ ચડાવવી જરૂરી બને છે, ત્યારે જ એ લોકોનું આયુષ્ય વધે છે. તો આ મેં જોયું એ લોકોની દોડતા અને એના વાલીઓને જ્યારે આના માટે તડકતા, ત્યારે થયું કે હું જ્યારે પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખીશ તો સિવિલના દર્દીઓ માટે આશરે 50 લાખ થી વધુ ગ્રાહકોમાં આ સંસ્થા સાથે જોડાયેલા છે. અર્બન ક્રુઝર ટાઈઝર ના ફીચર ની વાત કરવામાં આવે તો આ કાર કી ફીચરમાં ફિટ એન્ડ ફિનિશ પ્રોપર છે. ડિઝાઇન ની અંદર ફ્રન્ટ એરોડાયનેમિક લોક છે. આ ઉપરાંત પ્રીમિયર કારના ફીચર પણ ઉપલબ્ધ છે. યંગ જનરેશન ને ધ્યાનમાં લઈને આ કારની ડિઝાઇન બનાવવામાં આવી છે. અશોક દેવજીભાઈ પટેલ, જયગણેશ ટોયોટાના જયગણેશ ગ્રુપનો મેનેજિંગ ડિરેક્ટર છું. જયગણેશ ટોયોટા અમારે રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને હમણાં ખાસ વેરાવળને સ્ટાર્ટ કરશું. અને રાજકોટમાં અમે શીતલ પાર્ક, પેલા રિંગ રોડ ઉપર, રહ્યા ટેલિફોન એક્સચેન્જ અને બીજા રિંગ રોડ ઉપર મુમેન્ટ્સ પાર્ટી પ્લોટ સામે એવી રીતના 3 જગ્યા અમે હાજર છીએ. અને જય ગણેશ આમ તો આ 50મું વર્ષ ઉજવી રહ્યું છે અને 50એક વર્ષમાં અમે ટ્રાન્સપોર્ટેશનથી લઈને ઓટોમોબાઈલથી લઈને અને રિયલ એસ્ટેટમાં અમે અલગ અલગ રીતે જોડાયેલા છીએ. હાલની તકે અમે લગભગ 4 લાખથી ઉપર વાહનો વેચી શક્યા છે, એમાં લગભગ 3-1 લાખ ટુ વ્હીલર છે અને 1-1 લાખ જેવી ગાડીઓ વેચી ચૂક્યા છે. અને જય ગણેશમાં હંમેશા ગ્રાહક પ્રથમ રહ્યો છે અને ગ્રાહક સર્વિસની પ્રાધાન્યતાના હિસાબે જ અમને સૌરાષ્ટ્રનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. એ પ્રતિસાદના રૂપે આજે અમે અર્બન ક્રુઝર ટાઈઝરનું લોન્ચિંગ કર્યું છે. ટોયોટા આપણે જાણીએ છીએ કે વર્લ્ડ નંબર 1 કંપની છે અને ટાઈઝર આમ તો યુથને અપીલ કરતી અને યંગ જનરેશન જે આજે ઇન્ડિયામાં મોટા મોટી પોપ્યુલેશન છે એને અપીલ કરતી ગાડી છે. અને આ ગાડીમાં ઘણા બધા વિશેષ ફીચરો છે, એના વિશે અમારા કનુભાઈ ભદ્રેકા વિશેષ માહિતી આપશે. પણ હું ઈચ્છીશ કે સૌરાષ્ટ્રની જનતા, રાજકોટની જનતા ખૂબ જે રીતના અમને ટેકો આપતી રહી છે એ રીતના અમને આ ગાડી માટે પણ ટેકો આપે. મારું નામ કનુ ભાદરકા છે. હું જય ગણેશ ટોયોટામાં આજે જનરલ મેનેજર તરીકે કામ કરું છું. આપ જે અશોક સરે પહેલાં કીધું એ પ્રમાણે જય ગણેશ ટોયોટા ઘણા ટાઈમથી કસ્ટમર સાથે જોડાયેલું છે. અમારી પાસે 50 લાખથી પણ વધારે કસ્ટમર છે. જય ગણેશ ટોયોટામાં જે અત્યારે કાર લોન્ચ થઈ રહી છે એમની અંદર કી ફીચર્સ કહી તો આ સેગમેન્ટની અંદર આ જે વ્હીકલ લોન્ચ કરવામાં આવ્યું છે ટોયોટા આપ જાણો છો એ પ્રમાણે વર્લ્ડની સેફેસ્ટ બ્રાન્ડ છે, તેમજ મની ફોર વેલ્યુ અને ટ્રુ ઇન્વેસ્ટમેન્ટ કાર છે. જે અર્બન ક્રુઝર ટાઈઝર લોન્ચ કરવામાં આવી છે, બેઝિકલી એમની અંદર કી ફીચર્સની અંદર જો ટેકનોલોજી વાઇઝ જોઈ અને ડિઝાઇન વાઇઝ જોઈ તો એમનું ફિટ એન્ડ ફિનિશ પ્રોપર છે, પ્લસ ડિઝાઇનની અંદર ફ્રન્ટ એરોડાયનેમિક લુક છે. કી ફીચર્સ આ સેગમેન્ટની અંદર પ્રીમિયમ કારના ફીચર્સ બી અમે ઇન્વોલ્વમેન્ટ કરેલા છે, જેમ કે મિડ સેગમેન્ટની એસયુવીના કસ્ટમર જે રૂરલ બેઝ ઉપર, સિટી બેઝ ઉપર, બિઝનેસ ક્લાસ, સ્ટુડન્ટ, યંગ જનરેશનને ફોકસમાં રાખીને ટોયોટાએ મેન્યુફેક્ચરિંગ કરેલું છે, જેમની અંદર 360 ડિગ્રી કેમેરા છે, હેડ અપ ડિસ્પ્લે છે, આઈ કનેક્ટ છે,
તેમજ આ ગાડીની અંદર ઘણા બધા ત્રણ ટાઈપના એન્જિન મેન્યુફેક્ચરિંગ આપેલા છે, જેમની અંદર પેડલ શિફ્ટ વી ડ્રાઈવ આપેલું છે. ત્રણ ટાઈપના એન્જિન મેન્યુફેક્ચરિંગ છે, જેમની અંદર 1.2 પેટ્રોલ એન્જિન છે, તેમજ 1.0 ટર્બો એન્જિન છે. આમની અંદર ફ્યુલ ટાઈપની અંદર સીએનજી અને પેટ્રોલ બે અવેલેબલ રહેશે. તેમજ આમની અંદર ત્રણ ટાઈપના વેરિયન્ટ આપેલા છે. અલગ અલગ ફીચર્સના રિક્વાયરમેન્ટ પ્રમાણે કસ્ટમર આ પ્રોડક્ટને પરચેસ કરી શકશે. ખાસ કરીને આમની જોઈએ તો ફ્યુલ એફિશિયન્સીની અંદર સીએનજીની અંદર 27ની એવરેજ આપવામાં આવી છે. તેમજ 27ની એવરેજ સાથે જો આપ ઓટોમેટિક લેવા માગો છો 1.0ની અંદર, તો ટર્બો એન્જિનની અંદર બી અમે આમની અંદર 18ની એવરેજ ક્લેમ કરીએ છીએ. પ્લસ સેફ્ટીની અંદર અમારી બિલ્ડ ક્વોલિટી છે અને ફિટ એન્ડ ફિનિશ છે ટોયોટાનું, એ ઓલવાઇઝ કસ્ટમરની વેલ્યુબલ પ્રોડક્ટ છે. તેમજ આમનો મેન્ટેનન્સ કોસ્ટ તમે જોશો તો આમની અંદર 60 સેકન્ડની અંદર તમે કોઈ પણ જગ્યાએ હશો તો અમારું સર્વિસ સ્ટેશનનો તમે કોસ્ટ કાઢી શકશો. પ્લસ કી ફીચર્સની અંદર લોટ્સ ઓફ ફીચર્સ છે, તો એના માટે હું મારા માનવંતા કસ્ટમરને ઇન્વાઇટ કરું છું કે આપ બી અમારા શોરૂમ પર આવી અને વધુ માહિતી પ્લસ ટેસ્ટ ડ્રાઈવ કરીને અમારી ક્વોલિટી ચેક કરીને આપ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો અને એની વધુ ઇન્ફોર્મેશન લઈ શકો છો. બીજી ગાડી કરતાં મેં તમને જણાવ્યું આ સેગમેન્ટની ગાડીની અંદર 360 ડિગ્રી કેમેરા આપેલા છે, પ્લસ હેડઅપ ડિસ્પ્લે આપેલું છે સર, પ્લસ સ્પીચ ઓફ માઇન્ડ કસ્ટમરને 3 યર અને 1,00,000 કિલોમીટરની વોરંટી આપવામાં આવે છે સર, તેમજ 60 મિનિટની અંદર એક્સપ્રેસ સર્વિસ મેન્ટેનન્સ અમારું છે. બીજું, અમારે આ ગાડીનું મેન્ટેનન્સ કોસ્ટ ઓનલી ફોર 2,000 રૂપીઝની 2,000 થી 3,000ની અંદર મેન્ટેનન્સ કોસ્ટ છે. એની કરતાં વિશેષ છે. ફીચર્સની અંદર વાત કરું તો સર, આની ફ્રન્ટ ગ્રીલ છે એ ક્રોમ ગાર્નિશ પ્લસ પ્રીમિયમ લુક આપે છે. બીજી વસ્તુ, જે આમની જે રિયરની ટેલ લેમ્પ છે એ બી આમની અંદર સ્કલ્પ્ટેડ સ્ટેલ લેમ્પ આપેલી છે, ક્રિસ્ટલ ક્લિયર, જે આપના લુકની અંદર વધારો કરે છે. તેમજ પાછળની સેફ્ટી પણ વધારે છે. રૂફ રેલ્સ આપેલી છે, સોલના એલોવિલ મશીન કટ આપેલા છે, એમ ઘણા બધા ફીચર્સ યુનિક છે. 7 લાખથી માંડીને 12 લાખ સુધીની આ પ્રોડક્ટની કિંમત છે જે આપ ખરીદી શકો છો. અલગ અલગ વેરિયન્ટની અંદર અલગ અલગ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે ફીચર્સ પ્રમાણે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ કરેલા છે. આ ગાડીને સર 5 કલર આપવામાં છે, એક ઓરેન્જ છે, રેડ છે, વ્હાઇટ છે, સિલ્વર છે એન્ડ ગ્રે છે. એમાં 3 વેરિયન્ટ છે. એની અંદર રૂફ ટોપ બી બ્લેક મેન્યુફેક્ચરિંગ કરીને કંપની આપે છે, એટલે બેઝિકલી 5 વેરિયન્ટ છે. એમાં ડબલ ટોનના 3 કલર છે, તેમજ આમની અંદર 4 વેરિયન્ટ છે અલગ અલગ ટાઈપના, અને એમાં સીએનજીની અંદર 2 વેરિયન્ટ છે. 4 મોડલ છે સર, ઈ મોડલ, વી મોડલ, એસ મોડલ. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર એલર્ટ બની છે, ત્યારે તમામ ગેમ ઝોન, હોટલ, રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળો પર ચકાસણી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને જામનગર શહેરમાં પણ તમામ ગેમ ઝોન બંધ કરાવ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ વગેરેમાં ચકાસણી કરવામાં આવી રહી છે. જે તપાસણી દરમિયાન 40 જેટલી હોટલ, રેસ્ટોરન્ટમાં જરૂરી લાયસન્સની પ્રક્રિયાનો અભાવ હોવાને કારણે સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાને લઈ હોટલના સંચાલકોમાં નાસભાગ મચી છે. હું એનઆર દીક્ષિત, એસ્ટેટ ઓફિસર. આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ ટીપીઓ શાખા તથા ફાયર શાખાને સાથે રાખી અને રાજકોટમાં જે રીતે બનાવ બન્યો હતો એ રીતે આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા જેટલા રેસ્ટોરન્ટ છે, જેમાં જે લોકો રેસ્ટોરન્ટ દ્વારા ફાયર એનઓસી ન લીધેલી હોય અથવા ટાઉન પ્લાનિંગમાંથી બીની એનઓસી ન લીધેલી હોય એવી મિલકતને સીલ કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવે. ટોટલ અંદાજે 40 મિલકતો એવી છે જેમાં એ લોકોએ મંજૂરી નથી લીધી. અત્યારે ટાઉન પ્લાનિંગ શાખા છે, એસ્ટેટ શાખા છે અને ફાયર શાખા છે. રાજકોટ ખાતે શ્રી દેસરદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ખવાસ રજપૂત સમાજ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે 1 થી 7 ધોરણના વિદ્યાર્થીઓને કંપાસ સાથે ટૂલ કીટ તથા ધોરણ 8 ઉપરના તમામ વિદ્યાર્થીઓને દાતા કિશોરભાઈ બચુભાઈ કાયમના સૌજન્યથી નોટબુક ચોપડા અને કેટી એન્જિનિયરિંગના ડિરેક્ટર રાજુભાઈ ચૌહાણ દ્વારા કંપાસ બુક સાથે ટૂલ કીટ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આપવામાં આવશે. આગામી તારીખ 2 ને રવિવારના રોજ સવારે 10 કલાકે વિતરણ શરૂ કરાશે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સભ્યોએ પૂરી પાડી હતી. હું કાનાભાઈ ચૌહાણ, દેસરદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત ખવાસ રજપૂત સમાજમાંથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે આપ સૌ વચારે એક અમે હમણાં જે કાર્યક્રમ કરી રહ્યા છીએ, જે છેલ્લા 8 વર્ષથી અમે આપણા આર્થિક રીતે નબળા ભાઈઓ અને બહેનો માટે પુસ્તક અને ચોપડાનું અમે નિઃશુલ્ક અમે આયોજન રાખેલું છે. એ સંદર્ભે અમે તારીખ 2/6/2024 રવિવારના રોજ બ્રહ્મ સમાજ હોલ ખાતે અમે ત્યાં આયોજન રાખેલ છે, તો વધુમાં વધુ જરૂરિયાતમંદ પરિવારને આનો લાભ લેવા વિનંતી.
સવારના 10 વાગ્યાથી ચાલુ થશે, વહેલા તે વહેલાના ધોરણે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યભરમાં ફાયર વિભાગ સહિતના તમામ વિભાગોની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે ભુજ, ગાંધીધામ, મુંદ્રા, અંજાર સહિતના વિસ્તારોમાં ગેમ ઝોનમાં તપાસ સાથે તેને બંધ કરાવ્યા બાદ હવે ભુજમાં ફાયર વિભાગ તેમજ પોલીસ સહિતની ટીમે અનેક સ્થળોએ ફાયર સેફટીની તપાસ શરૂ કરી હતી. તપાસમાં ફાયર એનઓસી વગર ચાલતા બે પ્રખ્યાત રેસ્ટોરન્ટ ઉમિયાજી અને જલેબીને બંધ કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફાયર એનઓસી રિન્યુ ન કરવા બદલ રિલાયન્સ મોલને બંધ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, તેમજ એનઓસી વગરના તમામ વ્યવસાયને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. મોડાસા નગરપાલિકાનું સેનેટરી વિભાગ સતર્ક બન્યું છે. સેનેટરી વિભાગ દ્વારા કેરીના રસ તેમજ જ્યુસ સેન્ટરો પર તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ઉનાળાની સીઝનને લઈ ઠંડા પીણા તેમજ કેસર કેરીના રસ સહિતનો વધારે પડતો ઉપયોગ થવાથી લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તપાસ કરવામાં આવી રહી છે, જેમાં 125 લીટર જેટલી ચાસણી અને એસેન્સ ઝડપાયું હતું. આ અખાદ્ય કેરી, ચાસણી અને ઝડપાયેલ એસેન્સનો નાશ કરવામાં આવ્યો હતો, તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરત શિક્ષણ અધિકારી એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા હતા. શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર એનઓસી બાબતે તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો. આ તપાસ માટે કુલ શિક્ષણ અધિકારી દ્વારા 120 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા તમામ શાળામાં તપાસ કરવામાં આવશે. જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો આ બાબતે શાળા પર મહાનગરપાલિકા દ્વારા રિપોર્ટ કરવામાં આવશે. આ સિવાય શાળાના શિક્ષકો અને આચાર્યને પણ તાલીમ આપવામાં આવશે, તેમજ શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોક ડ્રિલ યોજવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાઓની, તમામ શાળાઓની તપાસ કરવા માટે થઈને ટીમની રચના કરવામાં આવી છે. આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને ફાયર એનઓસી અને બીયુપી અંગેની ચકાસણી કરશે, શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે, જેથી કરીને રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને એની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે. ફાયર સેફટી અને એનઓસી બાબતે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ મુજબની ચકાસણી કરવામાં આવશે. 9 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનઓસીની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે. નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે, જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે. શાળા શરૂ થયા બાદ તમામ સ્ટાફને, તમામ આચાર્યોને તાલીમ આપવામાં આવશે અને તાલીમના આધારે તમામ વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવશે કે કોઈ ઘટના બને તો ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત શાળામાંથી મોક ડ્રિલ કરવી અને બાળકોએ કેવી રીતે સેફ રીતે બહાર નીકળવું જોઈએ એ અંગેની તાલીમ આપવામાં આવશે. ના, હાલ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, તો શાળા જે છે એ સુવિધા નહીં હોય તો અમારા દ્વારા પણ એસએમસીને જાણ કરવામાં આવશે અને આવી શાળા વિરુદ્ધમાં પગલાં લેવા માટેની ભલામણ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામે ભરુનાળે પીવાના પાણી માટેની સમસ્યા ઊભી થઈ છે. ખેતરમાં આવેલા બોરમાંથી પીવાનું પાણી ભરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગામમાં સૌની યોજના અંતર્ગત લાખોનો ખર્ચ કરી ઘરે ઘરે પાણી પહોંચે તે માટે નળ કનેક્શન નાખવામાં આવ્યા હતા, પરંતુ નળમાં પાણી જ નથી આવતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. તાત્કાલિક પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી હતી. અમારા સાહેબ, પાણી 2 મહિના ઉપરથી આવતું નથી. સરકાર મોટે મોટે વાતો કરે, સૌની યોજના ના, પણ કોઈ પાણીનો અમારે ભરવા પીવાનું નથી હોતું અને આડો અવળાથી અમારા બૈરાને પીવાનું પાણી લાવવાની તકલીફ પડે બહુ, એટલે બહુ હેરાન થઈ જવાય. તડકાને લીધે અને 45 ડિગ્રી તાપમાન હોય, અમે પાણી વગર શું કરવી? પીવાનું પાણી આડો અવળે કોકને અહીંયાથી આવતું હોય, અહીંયાથી બે બેડાને એવી રીતે લાવવું પડે, શું કરવું? અમારે અત્યારે મોજેદડમાં બીજા ગામને તમને ન ખબર હોય, અમારે મોજેદડ વણકર વાસમાં પાણી જ આવતું નથી, એટલે અમારે બહુ તકલીફ. ને અમે રજૂઆત વાસમોમાં કરી, પછી એક દી આપ્યું તું મહિનામાં, પછી પણ હતું એવી ને પોઝિશન પછી થઈ જાય. ગામ પંચાયતમાં ઘણી વાર રજૂઆત કરી, એટલે અહીંયા એમ કે તમારે જ્યાં ઉપર જવું હોય કે ત્યાં રજૂઆત કરો. એમ પાણીમાં કાલ 2-4 છોકરા ગયા, એટલે એમને એમ કે તમારે ઉપર કલેક્ટર મામલતદાર ને ત્યાં જઈને કરો, આ આવતું હોય છે એમ જ આવશે. એમ અમારા ગામમાં છેલ્લા 30 દિવસથી પાણીની સમસ્યાનો પ્રશ્ન છે. ગુજરાત સરકારમાં ભાજપ સરકાર એવું કે છે નળ છે જળ, ઘર ઘર કે પાણી, તો તમે મોજીદડ ગામમાં આવીને ચેકિંગ કરો તો ઘર છે નળમાં પાણી ક્યાં આવે છે? મોજીદડ વાસમાં, વણકર વાસમાં ગામ લોકોનો ત્રાસ છે, જે દુરાગ્રહ રાખે છે. વણકર હોવાથી અમને પાણીની સમસ્યાથી દૂર રાખે છે. જાણી બુજીને અમારા ગામમાં પાણી આપવામાં આવતું નથી. વણકર વાસમાં અમારા ગામના બૈરાઓ, મોજીદડ દલિત વાસના બૈરાઓ 2-2 કિલોમીટર દૂર પાણી ભરવા જાય,
રોમ ધપતો તાપ હોય છતાં પણ પાણી અમારે પીવા માટે લાવવું પડે છે. તો આનું અમે વાસ્મોમાં સુરેન્દ્રનગર રજૂઆત કરી, સરપંચ દ્વારા રજૂઆત કરી, તો સરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારી આગળ ગ્રાન્ટ નથી, તમે ઉપર રજૂઆત કરો. વાસ્મોમાં રજૂઆત કરવામાં આવી તો વાસ્મો વાળા રૂબરૂપ મુલાકાત કરીને રોજકામ કરીને આવી ગયા, તો એક દિવસ પાણી એમને આપવામાં આવ્યું. પછી આજની ઘડી પાણી બંધ કરવામાં આવ્યું છે. જયારે પાણી આપવામાં આવે છે ત્યારે અમુક 15-20 મિનિટમાં પાણીની લાઇટ બંધ કરવામાં આવે છે, જેથી કરીને એમ પાણીની સમસ્યાથી દૂર રહી શકે. અમારા ગામમાં લગભગ 200 ઘરથી વણકર વાસનો વાસ હોવાથી 200 ઘરને પાણીની સમસ્યા. અમે અત્યારે કલેક્ટર કચેરીમાં રૂબરૂ મુલાકાત કરી અને રજૂઆત કરી, આવેદન પત્ર આપી, આ સમસ્યાનું નિરાકરણ જલ્દથી જલ્દ થાય તેવું અમે આશા રાખીએ છીએ. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ટીલોડી નદીમાં લાગુ પડતા મિલકત ધારક દ્વારા બાંધકામ કરી દબાણ કરતા નગરપાલિકા વોર્ડ નંબર 6ના સદસ્યો દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ સ્થળની ખરાઈ કરી 3 દિવસમાં બાંધકામ દૂર કરવા અંગે નગરપાલિકા દ્વારા પ્રકાશભાઈ ધનેસાએ નોટિસ આપી હતી. નોટિસ ફટકાર્યા છતાં દબાણકર્તા દ્વારા અંદાજે 300 ફૂટ જેટલું કરેલું દબાણ દૂર ન કરતા નગરપાલિકા બાંધકામ શાખા દ્વારા જેસીબી દ્વારા પાકું બાંધકામ દૂર કરી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં થયેલ ખર્ચ દબાણકર્તાના વેરા બિલની સાથે ઉમેરો કરી વસૂલ કરવામાં આવશે. કેશોદ નગરપાલિકાના મધુવન વિસ્તારમાં ટીલોરી નદી પર પ્રકાશભાઈ ગોકળભાઈ ધનેસા દ્વારા અનધિકૃત બાંધકામ કરવામાં આવી રહેલું છે તે બાબતની કેશોદ નગરપાલિકાના સદસ્યશ્રીઓ દ્વારા અત્રેની કચેરીને ફરિયાદ મળેલ હતી, જે અનુસંધાને કેશોદ નગરપાલિકાએ દબાણ કરનારને 3 દિવસની નોટિસ આપેલી હતી. આમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતાં કેશોદ નગરપાલિકાએ આજરોજ કેશોદ નગરપાલિકાના સાધનો દ્વારા તે અનધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ છે. બાંધકામ જોવા જઈએ તો 30x10 ફીટ જેટલું પાકું બાંધકામ હતું અને આ બાંધકામ દૂર કરવા નગરપાલિકાને જે ખર્ચ થયેલો છે તે ખર્ચની રકમ તેઓના વેરા બિલે ઉધારવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે તમે જોતા રહો અબતક. નમસ્કાર.